જાતું નથી. વર્ષની દીકરી અને ગુરુ માતંગ એમ કે બેટા તારી ઝૂંપડીએ બેસી રહેજે, મારો રામ આવશે. અને સાહેબ માં સબરીનું નામ લેતા લેતા દેશના પ્રધાનમંત્રીની આંખો ભીની થઈ ગઈ. માં ત્યાં રાહ જોઈને બેઠી છે ઝૂંપડીએ, મારો રામ આજ આવશે, મારો રામ કાલ આવશે. કેવી રીતે પ્રતીક્ષા કરતી હતી સબરી. સવારે વહેલી ઉઠી જાય, મોરારી બાપુના શબ્દો એમનો દાખલો, વહેલી ઉઠી જાય, ઉઠી અને હાવડનો લઈને રસ્તો વાળી નાખે, મારો રામ આવે તો એને પગમાં કાંકરા કાંટા વાગે નહીં. બે પાણીના માટલા હતા એ ભરી નાખે, એક પાણીનું માટલું પોતાને વાપરવા માટે ને એક પાણીનું માટલું પીવા માટે. પછી થોડી વાર પછી જંગલની અંદર જઈને ફળ ને ફૂલ લઈ આવે અને પછી મૂકી ઢાંકી મારો રામ આવશે, હાથની અંદર માળા લઈ અને બેસી જાય. આ ચાર વસ્તુએ ઈશ્વરે એની પાસે જવું પડ્યું સાંપ્રત સમયની અંદર. એનો મારે તાત્વિક અર્થ તમારી સૌની સામે મૂકીને કહેવું છે કે આવો એ માં સબરીના ચાર સંકલ્પ જે છે ને એને જીવનમાં ઉતારીને રામ રાજ્યની કલ્પના તરફ આગળ વધીએ. સાહેબ સૌથી પહેલા તો એ સાવરણો લઈ લેવાની જરૂર છે આ સમાજે, અને સાવરણો લઈ અને આ સમાજની અંદર હજીય ક્યાંક છૂઆછૂતનો ભેદ હોય, હજીય ક્યાંક ઊંચ નીચનો ભેદ હોય, એને વાળીને સાફ કરી નાખો. પહેલી જરૂર આ સંકલ્પની છે, આ હવણો લઈ લેવાની જરૂર છે પહેલી. બીજા બે માટલા, કયા બે માટલા? બાપુએ બહુ સારી વાત આની કરીને કીધું છે, બે માટલા બે આંખો છે, એમાં કરુણા પ્રગટ થવી જોઈએ. છેવાડાના માણસનો કોઈ ઘરે હજી ક્યાંક એનો ચૂલો નથી સળગ્યો. સાહેબ આ ભાવના વહી ગઈ છે, ફરી એક વખત ઉભી થવી જોઈએ ભારતની સંસ્કૃતિની અંદર, ભારતના એ ભવ્ય અને દિવ્ય સમાજની અંદર. કોઈના ઘરનો ચૂલો નથી સળગ્યો ત્યાં સુધી રોટલો મને હજમ નહીં થાય, આ ભાવ, એ કરુણાનો ભાવ આંખની અંદર પ્રગટ થવો જોઈએ. અને ત્રીજા નંબરે મોહન ભાગવતજીએ કીધું, એ બોર, એ ફળ ફૂલ ઈશ્વરે કંઈક તમને આપ્યું છે તો કોઈકને કંઈક મદદરૂપ થવાય ને એ. અને ચોથા નંબરની માળા, તો મારો સંકલ્પ કયો હોવો જોઈએ? મારો દેશ ભવ્ય ને દિવ્ય બને, મારો દેશ વિશ્વગુરુ બને, વિશ્વનું નેતૃત્વ આ દેશ કરે, એ પ્રકારના ભાવ સાથે માળા. કાં તો તું માળા બદલ અને કાં તો તારા મણકા બદલ, કાં તો તું માળા બદલ અને કાં તો તારા મણકા બદલ, બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં દોસ્ત. એ હૃદયની અંદર બાજેલા જાળા તો બદલ, કાં તો તું માળા બદલ અને કાં તો તારા મણકા બદલ. એ ચાર સંકલ્પ સાથે ભગવાન રામની આપણા સૌના ઉપર કૃપા વરસે. ભગવાન